મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કે જૂનાગઢ જિલ્લા કલેક્ટરે ગેરકાયદેસર રીતે રેતી ખનન કરતા રેત માફિયાઓ સામે લાલા કરી છે. જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારગીએ પોલીસ અને ખાણ ખનીજ અધિકારીઓના કાફલા સાથે તળિયાધાર ગામની ઉબેણ નદીમાં ગેરકાયદેસર ખનનની પ્રવૃત્તિને ઝડપી લીધી છે. કલેક્ટરે 36 ટ્રેક્ટર, 2 જેસીબી લોડર સહિતની કરોડો રૂપિયાની મશીનરી ઝડપી લીધી છે. રેત માફિયાઓએ ઉબેણ નદીમાંથી લાખો મેટ્રિક ટન રેતનું ખનન કરી નદીને મેદાન બનાવી દીધી છે. ત્યારે કલેક્ટરના આ પગલાથી લાખો રૂપિયાનું ખની ચોરીનું કૌભાંડ બહાર આવવાની શક્યતા દેખાઈ રહી છે. જે પ્રકારના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, જૂનાગઢના કલેક્ટરનું ખનીજ માફિયા ઉપર મોટું ઓપરેશન, જે પ્રકારના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, જી સમાચાર મળી રહ્યા છે કે જૂનાગઢના કલેક્ટરનું ખનીજ માફિયા ઉપર મોટું ઓપરેશન કરવામાં આવ્યું છે. તળિયાધાર ગામની ઉબેણ નદીમાં ગેરકાયદેસર ખનનની પ્રવૃત્તિને ઝડપી લીધી છે. કલેક્ટર ડોક્ટર સૌરભ પારગીની ખનન માફિયાઓ સામે લાલ આંખ કરી છે. 36 ટ્રેકર અને 2 જેસીબી લોડર સહિતની કરોડોની મશીનરી ઝડપાઈ છે. કરોડોની ખનીજ ચોરી બહાર આવે તેવી શક્યતા વર્તાઈ રહી છે. ફરી એક વખત અમે તમને માહિતી આપી દઈએ, જૂનાગઢ જિલ્લા કલેક્ટરે ગેરકાયદેસર રીતે રેતી ખનન કરતા રેત માફિયાઓ સામે લાલ આંખ કરી છે. જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારગીએ પોલીસ અને ખાણ ખનીજ અધિકારીઓના કાફલા સાથે તળિયાધાર ગામની ઉબેણ નદીમાં ગેરકાયદેસર ખનનની પ્રવૃત્તિને ઝડપી લીધી છે. કલેક્ટરે 36 ટ્રેક્ટર, 2 જેસીબી લોડર સહિતની કરોડો રૂપિયાની મશીનરી ઝડપી લીધી છે. રેત માફિયાઓએ ઉબેણ નદીમાંથી લાખો મેટ્રિક ટન રેતીનું ખનન કરી નદીને મેદાન બનાવી દીધી છે. ત્યારે કલેક્ટરના આ પગલાથી લાખો રૂપિયાની ખનીચોરીનું કૌભાંડ બહાર આવવાની શક્યતા દેખાઈ રહી છે.